સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. એટલે મને છેલ્લે જે કાવ્યમાં મેં યાદ કર્યો, આટલી સંખ્યામાં આપ બધા હો, બે કડી કહી અને પછી હું ને દોર હોપી દો પાછો. તો મને ગમતું આ ગીત કે દેવા દુબોદર ના એ જી સાપને આવી અની રાજપૂતાણી બેન, એ જી દેવા દુબોદર ના, અરે દેવા દુબોદર ના સપને આવી અની રાજપૂતાણી બેન, ભાઈ તારા ને અને મારા ની ખબર બરબાદી, દેવા દુબોદર ના સપને આવી એની રાજપૂતાણી બેન, તારા ને હરગ ની ગાદી, ઇન્દ્ર ને થપાટ મારી અને તેઓ બિહારી દીધો ઉગા ને, મને ખબર છે અને મારો નવઘણ હજી ઢોરા ચારે. આયરે વિવેક થી જવાબ, ડાયો માણસ છે ને વિવેક થી જવાબ આપે. એને શું કીધું, આયરો ને તું એ જીવો અને ઈટાણું આવ્યું. નવઘણ ને ગાદીએ બિહાર્યો, વર્ષો વયા ગયા. એક વાર હુતા હુતા સોનબાઈ આયરાણી વિચાર કરે છે કે મારે મારો ઉગો બચપણમાં કપાઈ ગયો, કાંઈક અવળી અવનીમાં નહીં ગયો હોય ને, એવો ખાલી વિચાર આવ્યો. તા તો સપનામાં રાજપૂતાણી આવ્યા હો. નવઘણના માં ઉગાના માને શું કહે છે, આઈ રાણી તું એ જી થાશ માં દુખી તારો ઉગો મારે સાથ, અને આયા સુની નથી સ્વર્ગની સીમો, કારણ કે ભેળા વાલબાઈ ને ભીમો, અહીંયા સુની નથી સ્વર્ગની સીમો, કારણ ત્યાં ભેળા વાલબાઈ ને ભીમો. આજે આપણા કાવ્યની મજા છે, આપણા ગીતોની મજા છે. એટલે છેલ્લે મને ગમતા ગીતની બે કડી કહી દઉં મામા, જે હમણાં રીજાંગલાના આહીરોને આપણે યાદ કર્યા, એવા કેટલાય નવલોયા યુવાનો, અને એવો જ એક નવલોયો યુવાન, એવો જ એક મહાપુરુષ એટલે મહારાણા પ્રતાપ, આખી પરંપરા આવી, પણ એને આપણે યાદ બહુ કરી છે, એટલે ચિત્તોડની ધરા અને કવિ પ્રદીપ. કવિ પ્રદીપ જ્યારે રીજાંગલાની મેં મામા વાત કરી ને, ત્યારે મુંબઈની બજારમાં હેલ્યા જતા હતા અને છાપામાં બધે વાંચ્યું. એ વખતે વર્તમાન પેપરમાં એણે જોયું કે 114 આહીરો બરફમાં લડતા લડતા દેશ માટે ચાઇનાના 1500 માણસોને મારી નાખ્યા છે અને ખપી ગયા છે. ગોરખોદિયાના દીકરા પાકિસ્તાનમાં કોઈ નહીં હંગરે. આ તો હજી મનોરંજન માટે આપણે ગાઈએ છીએ. એટલે